નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરસ્વતી શાળા સંકુલમાં આપનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 આજે આપણે પ્રકરણ 4 માં આગળ જે અંગ્રેજોના સમયમાં ઉદ્યોગોની સ્થિતિ કેવા પ્રકારની હતી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ આપણે આ જ પ્રકરણમાંથી ભારતના જે મુખ્ય શહેરોનો વિકાસ કઈ રીતે થયો ઉદ્યોગોનો વિકાસ કઈ રીતે થયો એના વિશે આપણે અભ્યાસ કર્યો આગળ આપણે આજે કાપડ ઉદ્યોગની સ્થિતિ કેવી હતી અને કઈ રીતે આપણા દેશમાં કાપડ ઉદ્યોગનો આધુનિક રીતે વિકાસ થયો અંગ્રેજોના સમયમાં એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે હવે આપણે જાણીએ છીએ કે અંગ્રેજોના સમયમાં આપણો જે કાપડ ઉદ્યોગ હતો એ ખૂબ જ દુનિયાભરમાં જગવિખ્યાત હતો એવું કહી શકાય ઢાકાનું મલમલ છે પટોળા છે પાટણના આ બધાની દુનિયાભરના દેશોમાં નિકાસ થતી અને એની નામના પણ હતી એ સમયની અંદર જે ધનવાન લોકો હતા અમીર લોકો હતા એ લોકો માટે મલમલ અને પટોળા એ એક અમીરની ઓળખ ગણાય એટલે આવી રીતે એ ખૂબ જ પ્રખ્યાત જે કાપડ છે એ ભારતમાં બનતું પણ અંગ્રેજ જો આવ્યા પછી જે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યાર પછી જે ભારતની અંદર આ બધા ઉદ્યોગ હતા એની આખી એક એવું કહેવા હોય કે એક પાસુબંધી નાખ્યું કહેવું હોય તો કહી શકાય યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં ભારતમાં કાપડનું ઉત્પાદન શરૂ કર્યું જે પહેલા ભારતની અંદર એ જાતે કારીગરો દ્વારા થતું એ હવે મશીનો દ્વારા અંગ્રેજોના સમયમાં એ શરૂ થયું અને કાપડ ઉદ્યોગ આ જે યંત્રો સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં કારણ કે ભારતના જે કારીગરો વસ્તુ બનાવતા એ જાતે બનાવતા હાથે બનાવતા અને અંગ્રેજોના સમયમાં ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ પછી ભારતમાં એ રીતે મશીનો દ્વારા ઉત્પાદન થવા લાગ્યું એ મશીનો દ્વારા ઉત્પાદન છે ઝડપી થતું એટલે એનું ઉત્પાદન ખર્ચ ઓછું આવતું તો એના કારણે હરીફાઈમાં ટકી શક્યા નહીં અને એ જે કાપડ બનાવનારા જે કારીગરો હતા એ કારીગરો એ બેકાર પડ્યા આ રીતે ભારતની ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત જો થઈ હોય તો એ કાપડ ઉદ્યોગમાં થઈ હતી મશીન દ્વારા જે કાપડનું મોટા પાયે જે ઉત્પાદન થવા લાગ્યું એને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય કાપડ ઉદ્યોગની ક્રાંતિ કહેવાય સૌ પ્રથમ મિલ 1854માં મુંબઈમાં શરૂ થઈ કાપડની મિલ જે કાપડ પહેલા હાથશાળ દ્વારા કારીગરો દ્વારા જે થતું ઘરમાં એ હવે મિલોમાં બનવા લાગ્યું એટલે ત્યાર પછી ધીરે ધીરે અમદાવાદમાં નાગપુરમાં સોલાપુરમાં મદ્રાસમાં આ બધી જગ્યાએ એ મિલો શરૂ થઈ અમદાવાદમાં જ એટલી 106 જેટલી મિલો હતી ઇંગ્લેન્ડ એ એની અંદરનું જે શહેર છે એ માન્ચેસ્ટર શહેર એ કાપડ ઉદ્યોગનું એક મુખ્ય કેન્દ્ર હતું ઇંગ્લેન્ડ એવી રીતે આપણા દેશની અંદર અમદાવાદ એ સમયને સમયનું કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હતું ઘણી બધી મિલો અમદાવાદમાં એ સ્થપાઈ હતી એટલે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવ્યું જેમ ઇંગ્લેન્ડની અંદર કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત શહેર જે માન્ચેસ્ટર હતું એવી જ રીતે ભારતની અંદર અમદાવાદ છે કાપડ ઉદ્યોગ માટે એ પ્રખ્યાત હતું અને એટલા માટે એને આપણે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખીએ છીએ અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે સૌ પ્રથમ 1861માં મે મહિનાની અંદર 30મી તારીખે ગુજરાતની સૌ પ્રથમ મિલ શરૂ કરી રણછોડલાલે ગુજરાતની અંદર સૌ પ્રથમ મિલ શરૂ કરી ત્યાર પછી સોલાપુર છે દક્ષિણ ભારતમાં મદુરાઈ છે આ બધી જગ્યાએ પણ અલગ અલગ સમયમાં છે કાપડની મિલો છે એ શરૂ થઈ એટલે આ રીતે આધુનિક મશીનો દ્વારા આધુનિક ટેકનોલોજીથી જે કાપડ ઉદ્યોગ શરૂ થયા એનું પરિણામ એ આવ્યું કે જે કારીગરો હતા જે હાથશાળના કારીગરો હતા જે જાતે એ ગૃહ ઉદ્યોગોમાં કાપડ બનાવતા હતા એ કાપડના કારીગરો બેકાર બન્યા કારણ કે એનું કારણ એ હતું કે એ જે કાપડ મશીનમાં બનતું મિલોમાં બનતું એ ઝડપથી બનતું ક્વોલિટીવાળું બનતું અને ઉત્પાદન ખર્ચ પર ઓછો આવતો થોડા સમયમાં 1000 મીટર કાપડ છે એમાં બનતું અને એનું પરિણામ એ આવ્યું કે ભારતના કારીગરો દ્વારા જે કાપડ બનતું એ કાપડ વેચાવાનું બંધ એટલે સ્વદેશી કાપડની
જે કળા હતી, જે ઘરે હાથ વણાટ દ્વારા જે કાપડ બનતું, એ બધી કળા સંપૂર્ણ નાશ થઈ. કારણ કે ભારતની અંદર જે ખાસ કરીને મનમોહક જે સુંદર જે કાપડ બનતું, ભાતીગળ કિનારી વાળું એ પ્રકારનું કાપડ છે, એ જટિલ વણાટ કામ ઘણા બધા મહિનાઓ કારીગરો દ્વારા એ કાપડ બનાવતા ત્યારે એ કાપડ થતું. એટલે આવું જો કાપડ બનાવવું હોય તો આવા કારીગરોની જરૂર રહેતી. આ સમયે આવા કારીગરો છે સોલાપુર, જે મહારાષ્ટ્રમાં આવ્યું છે, મદુરાઈ છે, જે તામિલનાડુમાં આવ્યું છે, ત્યાં મુખ્ય કેન્દ્રો હતા અને ત્યાં આવા પ્રકારનું સુંદર સ્વદેશી કાપડ એ બનતું હાથે હાથ વણાટ દ્વારા. પણ અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીનો એ પણ એ સમયે સામનો કરવો પડેલો. ખાસ કરીને એ હરીફાઈનો સામનો કરવાની એક મોટો પ્રશ્ન હતો. ભારતીય બજારમાં બ્રિટનનું કાપડ પણ સસ્તા ભાવે વેચાતું હતું. ઇંગ્લેન્ડમાંથી જે ઔદ્યોગિક ક્રાંતિથી જે મોટા પાયે કાપડનું ઉત્પાદન થતું, એ ઉત્પાદન પણ ભારતમાં આવવા લાગ્યું અને એના કારણે ભારતનું જે કાપડ હતું એ ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું કે એ જાતે બનતું, એમાં મજૂરી ખર્ચ વધારે આવતો. એટલે આવી રીતે ભારતની અંદર બ્રિટનનું સસ્તું કાપડ છે વધારે વેચાતું, ભારતના લોકોએ બનાવેલું કાપડ છે ઓછું વેચાવાનું, અને એ રીતે ભારતનો કાપડ ઉદ્યોગ છે એ સંપૂર્ણ રીતે ધીરે ધીરે વિનાશ તરફ એ જવા લાગ્યો. હવે એ સમયે મહાત્મા ગાંધીજીનું આગમન થયું ભારતની અંદર અને ગાંધીજીએ જે સ્વતંત્રતાની ચળવળ શરૂ કરેલી, સ્વદેશી જે ચળવળ શરૂ કરેલી, એનાથી થોડો ફાયદો ભારતના ગૃહ ઉદ્યોગોને, ગ્રામોદ્યોગને, હાથ વણાટને, કુટીર ઉદ્યોગને થયો, થોડુંક પ્રોત્સાહન મળ્યું. કારણ કે ગાંધીજીના સમયે ગાંધીજીએ સ્વદેશી આંદોલન જે શરૂ કરેલું, ભારતમાં બનતી વસ્તુ જ વાપરવી, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, વિદેશી કાપડની હોળી કરવી, આવા ઘણા બધા આંદોલન ગાંધીજીએ કરેલા અને એના કારણે થોડુંક આપણા દેશના જે કાપડ ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગને ફાયદો થયો. એટલે આવી રીતે ભારતની અંદર ટૂંકમાં એવું કહી શકાય કે અંગ્રેજોના સમયમાં ઔદ્યોગિક ક્રાંતિ જે ઇંગ્લેન્ડમાં થઈ હતી એના કારણે સસ્તું કાપડ છે ભારતમાં આવવા લાગ્યું, એના કારણે ભારતના કારીગરો બેકાર બન્યા. બીજા નંબરમાં ભારતની અંદર મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાં પણ કાપડની મશીનો દ્વારા જે ઉત્પાદન કરતી મિલો શરૂ થઈ અને એની સામે આપણા દેશના જે ગૃહ ઉદ્યોગો, જે ભાતશાળના જે કાપડ બનાવતા કારીગરો છે એ ઉદ્યોગ છે ટકી શક્યો નહીં અને એ બેકાર થયા. એટલે આવી રીતે આપણા દેશમાં ઔદ્યોગિક રીતે, આધુનિક રીતે કાપડ બનાવવાની શરૂઆત છે એ અંગ્રેજોના સમયમાં થઈ. હવે છે લોખંડ પોલાદ ઉદ્યોગ. હવે એ પણ એક ભારતનો મહત્વનો ઉદ્યોગ હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતમાં ઔદ્યોગિક વિશ્વયુદ્ધ પછી જે ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો એના કારણે લોખંડની પણ જરૂરિયાત વધી. કારણ કે મોટા પાયે શસ્ત્રનું ઉત્પાદન થવા લાગ્યું, શસ્ત્રોની માંગ વધી અને એના કારણે લોખંડની માંગ પણ વધી. એટલે જમશેદજી તાતાએ હાલનું જે જમશેદપુર છે જેને એ સમયે સાક્ચી કહેવાય, ત્યાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું એ સ્થાપવામાં આવ્યું અને એ રીતે 1907માં આ કારખાનું સ્થપાયું એવું કહેવું હોય તો કહી શકાય. એ સમયમાં એ લોખંડ પોલાદનો મોટા પાયા પર ઉદ્યોગોનો એ જમશેદજી તાતાએ હાલનું જે જમશેદપુર છે, જે શહેરનું નામ હવે જમશેદપુર કહેવાય, ત્યાં એ ઉદ્યોગ સ્થપાયો અને એ રીતે મોટા પાયાના ઉદ્યોગની શરૂઆત થઈ. નવીન પદ્ધતિથી આ ઉત્પાદનની શરૂઆત ભારતમાં જમશેદજી તાતાએ કરેલી. લોખંડને ભઠ્ઠીમાં પીગળવાની એ કોલસાથી એ લોખંડ પીગળવામાં આવતું અને એની જગ્યાએ બીજી પદ્ધતિ આવી. કારણ કે હવે કોલસાનો વધારે ઉપયોગ થવા લાગ્યો એટલે નવા કાયદા મુજબ અંગ્રેજોના જે નવા કાયદા આવ્યા એટલે કોલસો મળવો હવે મુશ્કેલ હતો. એ રીતે નવી પદ્ધતિ અપનાવવી જરૂરી હતી. લોખંડ પોલાદની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગની પણ શરૂઆત થઈ. કારણ કે લોખંડ પોલાદ ઉદ્યોગ છે પાયાનો ઉદ્યોગ છે, બરોબર. બીજા યંત્રો છે, હથિયારો છે, ઓજારો છે, ખેતીના સાધનો છે, આ બધું લોખંડમાંથી જ બને છે.
એટલે મહત્વનો ઉદ્યોગ હતો. લોખંડ ઉદ્યોગનો વિકાસ થયો એટલે બીજા ઉદ્યોગોનો પણ ધીરે ધીરે વિકાસ થયો. એ સમયે બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થઈ અને એ સંસ્થાની સ્થાપના થઈ એટલે લોખંડ ઉદ્યોગને વધારે વેગ મળ્યો, એક નવી દિશા મળી. કારણ કે લોખંડ ઉદ્યોગને જાણકાર એન્જિનિયરો ટેકનિશિયનો ત્યાં ભણીને બહાર આવતા અને એના કારણે એક નવા પ્રકારની દિશા લોખંડ ઉદ્યોગને આ સંસ્થા દ્વારા પ્રાપ્ત થઈ. ત્યાર પછી ધીરે ધીરે ભારતમાં જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા શહેરોમાં પણ લોખંડના કારખાના શરૂ થયા. ઉલટી અને બરહાનપુરમાં લોખંડનું કારખાનું શરૂ થયું, ભદ્રાવતીમાં પણ લોખંડનું કારખાનું શરૂ થયું. એટલે આવી રીતે ધીરે ધીરે ભારતના જે મોટા શહેરો હતા જ્યાં સરળતાથી કાચું લોખંડ મળતું, જ્યાં સરળતાથી કોલસો પ્રાપ્ત થતો, એ બધી જગ્યાએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા અને એ રીતે ભારતની અંદર આ પ્રકારે લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ થયો. હવે અહીંયા જો તમે થોડીક વધારાની માહિતી આપી છે, જે જાણવું ગમશે એ રીતે એક વધારાની પૂરક માહિતી આપેલી છે. રણછોડલાલ ભરૂચનું કારખાનું, એ રણછોડલાલને ભરૂચનું કારખાનું બંધ કરવું પડેલું. કેમ કે એમણે અમદાવાદમાં કાપડની એ મિલો શરૂ મિલ શરૂ કરવાનું એમને વિચાર્યું. દાદાભાઈ નવરૂજી એ સમયે ઇંગ્લેન્ડ હતા અને તેમને સંચા ખરીદીને સ્ટીમરમાં એ મુંબઈમાં લાવ્યા. કાપડ વણવાના જે મશીનો હતા એને સંચા કહેવાય અને સ્ટીમરમાં એમને મુંબઈ મોકલ્યા. એ સમયે અમદાવાદ રેલવે ન હોવાથી એ બધું રેલવેની સુવિધા એટલી બધી નહોતી, એટલે એ દરિયાઈ માર્ગે આ બધા સંચા ખંભાત લવાતા. એટલે મુંબઈમાં ત્યારે આવી બધી સુવિધા નહોતી. એ જે વિદેશથી માલ આવતો ગુજરાતમાં લાવવો હોય તો એ ખંભાત માલ દરિયા કિનારે લાવવો પડતો, પણ ખંભાત લાવતા એ દરિયામાં એ જે સામાન છે સંચા છે એ ડૂબી જાય છે. સંચા ગોઠવનાર અંગ્રેજ ઇજનેર કોલ એને પણ કોલેરા થયો એટલે એનું પણ મૃત્યુ થયું. એટલે આવી રીતે જે કાપડ માટે સંચા વિદેશમાંથી લાવવાના હતા એ સંચા ડૂબી ગયા. જે કારીગર હતો અંગ્રેજ એ પણ એનું પણ મૃત્યુ થયું. એટલે આવી કપરી પરિસ્થિતિમાં ફરીથી ઇંગ્લેન્ડથી એ સંચા એ મગાવે છે અને અમદાવાદમાં એ મિલની સ્થાપના કરે છે. કહેવાનો મતલબ એ કે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર એ નવેસરથી આ પ્રકારે સંચા મગાવીને અમદાવાદની મિલની સ્થાપના કરે છે અને એ મિલ અમદાવાદના શાહપુરનું જે વેરાન વિસ્તાર હતો, જે અત્યારનું જે શાહપુર છે ત્યાં એકદમ વેરાન વિસ્તાર હતો, ત્યાં એ છાપરા ઉભા કરીને 1859માં અમદાવાદમાં એ અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની સ્થાપના કરી અને 1 લાખ રૂપિયાના રોકાણથી 1 લાખ રૂપિયાના મૂડી રોકાણથી એ મિલ જે ઊભી કરી અને ઈસવીસન 1861ની 1:45 વાગે એ પહેલી સીટી વાર મિલ જ્યારે શરૂ થાય, બ્રેક પડે, પૂરી થાય ત્યારે વિસે લગાડવામાં આવે. એટલે આ રીતે 1861માં અમદાવાદમાં પહેલી એ મિલની સીટી વાગી એવું કેવું હોય તો કહી શકે. આ એક રણછોડલાલ નો મોટો ફાળો કેવો હોય તો કહી શકાય ભારતના કાપડ ઉદ્યોગમાં. એટલે ધાતુ વિદ્યા વિશેની પણ માહિતી આપી છે, ખાસ કરીને ઉત્તમ નમૂનો જે છે ધાતુ વિદ્યાનો એ ટીપુ સુલતાનની તલવાર હતી. એ તલવારની વિશેષતા હતી કે દુશ્મનના લોખંડના કવચને પણ આસાનીથી કાપી દેતી. દુશ્મને જે લોખંડનું બખ્તર પહેર્યું હોય એની પાસે લોખંડની ઢાલ હોય ને, તો એ પણ ઢાલ આ પ્રકારની તલવારથી કપાઈ જતી. એવા પ્રકારની ધાતુ, એવા પ્રકારનું લોખંડ છે એ આપણા દેશમાં બનતું. કારણ કે આ તલવારની બનાવટમાં કાર્બનની અધિક માત્રાવાળા વુડની સ્ટીલનો ઉપયોગ કરવામાં આવતો. કહેવાનો મતલબ વિજ્ઞાન ક્ષેત્રે એ વખતે પણ એ લોકો કેટલા બધા આગળ હતા, ઉત્તમ પ્રકારનું એ સ્ટીલ બનાવતા કે જે બીજા લોખંડને પણ કાપી શકે. એટલે આ એક આપણા દેશના ધાતુ વિદ્યાની એક વિશેષતા કહેવાય, બરોબર. એટલે આવી રીતે ભારતની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત થઈ. એક અંગ્રેજોના શાસનમાં પણ ઘણા બધા અવરોધો તો હતા, ઘણી બધી અડચણ પણ હતી. સૂત્રા કાપડ રસાયણ અને લોખંડ પોલાદ ઉદ્યોગ ન પણ એ વિકાસ થયો. જમશેદપુરની સ્થાપના 1904માં એ અમેરિકાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ અને જમશેદજી તાતાના મોટા દીકરા દોરાબજી છત્તીસગઢમાં એક લો આવ્યો, જેને આપણે કાચું લોખંડ કહેવાય, એ લોખંડના
ભંડારો છે, જમીનની અંદર જે લોખંડ હતું એ એ શોધવા એ ત્યાં ફરી રહેલા. બહુ સરસ રસપ્રદ સ્ટોરી છે. આ શોધખોળમાં ઘણો બધો સમય પસાર થયો. એક દિવસ શોધખોળ માટે એક ગામમાં ગયા, ત્યાં જઈને જોયું તો લોકો ટોપલીમાં લોહ અયસ્ક ભરીને લઈ જતા, ટોપલામાં કાચું લોખંડ લઈને એ લઈ જતા. અને આ અગરિયા સમુદાયના લોકો હતા અને એમને પૂછ્યું કે આ ધાતુ તમે ક્યાંથી લાવો છો? એટલે એમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું. દોરાબજી અને વેલ્ડ એ કઠિન ચઢાઈ ઊંચાઈ વાળા વિસ્તાર ચડીને પણ એ ત્યાં જાય છે અને જે એમને જોઈતું હતું એ એમને મળી જાય છે, કારણ કે એ લોખંડની કાચા લોખંડની શોધમાં હતા. એટલો તો ખ્યાલ હતો કે આ વિસ્તારમાં કાચું લોખંડ છે, પણ પ્રોપર કઈ જગ્યા છે એમને ખ્યાલ હતો નહીં. પણ એ વિસ્તારના જે અગરિયાઓ હતા એની મદદથી એમને એ લોખંડ ત્યાં પ્રાપ્ત થાય છે. અને આ રજારાનો જે પહાડી વિસ્તાર છે ત્યાં દુનિયાનું ઉત્તમ પ્રકારનું જે લો અયસ્ક, ઉત્તમ પ્રકારનું જેને આપણે કાચું લોખંડ કહીએ છીએ એ લોખંડ ત્યાં એને મળી આવે છે. અને થોડા વિસ્તાર પછી એ વિસ્તાર જે આખો દુર્ગમ વિસ્તાર હતો, વેરાન વિસ્તાર હતો, ત્યાં પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને ઔદ્યોગિક શહેર વસાવવા માંડ્યું એ આજનું એ જમશેદપુર. એટલે આમ તો એ સાક્ષી કહેવાય, પણ અત્યારે જે જમશેદપુર છે એ સુવર્ણ નદીના કિનારે જંગલો કાપીને જમશેદજી તાતા દ્વારા વસાવેલું એક નવું નગર છે. એટલે આવી રીતે ભારતની અંદર જમશેદજી તાતા ટાટા કંપનીનું આજે પણ મોટું કારખાનું છે. ટાટા કંપનીનું મોટું વિશાળ કારખાનું છે, એની સાથે બીજા પણ અસંખ્ય રેલવેના ડબ્બા બનાવવાના કારખાના, સાયકલ બનાવવાના કારખાના, સ્પેર પાર્ટના કારખાના, લોખંડને રિલેટેડ અસંખ્ય કારખાના આજે પણ એ જમશેદપુરમાં એ વિકાસ પામ્યા છે. એટલે આખું એક સ્ટીલ નગર કહેવું હોય તો કહી શકાય એ રીતે ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત થઈ હતી. હવે આપણે જોઈએ રેલવે અને તાર ટપાલની શરૂઆત. હવે ભારતની અંદર રેલવે અને તાર ટપાલની શરૂઆત છે ડેલહાઉસીના સમયમાં થઈ હતી. આગળ આપણે જોઈ ગયા ડેલહાઉસી છે સુધારાવાદી હતો, ઘણા બધા એને સુધારા કરેલા. ભારતની અંદર રેલવેની શરૂઆત કરી, તાર ટપાલની શરૂઆત કરેલી, બાંધકામ વિભાગની શરૂઆત કરી, રસ્તાઓ આ બધી ઘણી બધી સુવિધાઓ એને શરૂ કરેલી. એટલે આધુનિક ભારતના નિર્માતા કહેવું તો કહી શકાય, આધુનિક ભારતનો જે પાયો નાખ્યો હોય તો એ ડેલહાઉસીએ નાખ્યો છે એવું કહી શકાય. 1853માં સૌ પ્રથમ મુંબઈ અને થાણા વચ્ચે એ સમયમાં રેલવેની શરૂઆત થઈ, પણ એનું ઉદઘાટન છે 16 એપ્રિલ 1853માં થઈ. મુંબઈ અને એની બાજુમાં નાનકડું શહેર થાણા છે, અત્યારે તો બે એક થઈ ગયું છે મુંબઈ અને થાણા, પણ એ વખતે અલગ હતા. અને એની વચ્ચે આ પ્રકારની 1853માં સૌ પ્રથમ ભારતમાં રેલવેની શરૂઆત થઈ અને એ રીતે ભારતમાં એ રેલવેની શરૂઆત 1853માં થાય છે. ડેલહાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે પણ તારની શરૂઆત થઈ. તાર એટલે એક પ્રકારનો સંદેશો પહોંચાડવાની વ્યવસ્થા હતી, એના માટેના તારના દોરડા નાખેલા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે એ વ્યવસ્થા હતી. સાંકેતિક ભાષામાં એક જગ્યાએ બીજી જગ્યાએ સંદેશો પ્રાપ્ત થતો અને એને પછી ટ્રાન્સલેટ કરીને જે તે વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવતો. આજે આખી સંદેશા વ્યવહાર હતો એ તાર દ્વારા થતો, દોરડા દ્વારા થતો, એટલે એને તાર સુવિધા કેવું તો કહી શકાય. આ જ સમયે ટપાલની વ્યવસ્થા પણ શરૂ થઈ. એક જગ્યાથી બીજી જગ્યાએ પોસ્ટ કાર્ડ છે, બરબડિયું છે, ટપાલ લઈ જવા માટેની ટપાલ વ્યવસ્થા શરૂ થઈ. હવે એ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી, જે વ્યક્તિને જેને ટપાલ મોકલવી હોય એને ફી ભરવી પડતી. ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશ મુજબ અલગ અલગ લેવામાં આવતા. એ વખતે ટપાલ મોકલનારે ફી નહોતી ભરવી પડતી, એનો ચાર્જ મોકલનારે નહીં ભરવાનો. જેને તમે ટપાલ લખો છો, જે તમારી ટપાલ મેળવે છે, એની પાસેથી એ ચાર્જ વસૂલ કરવામાં આવતો અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ. બધી જગ્યાએ સરખો ચાર્જ નહોતો, જે પ્રકારનો પ્રદેશ દૂરનો હોય નજીકનો એ પ્રમાણે એ પ્રકારનો એ ટપાલ મેળવનાર પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવતો. એટલે આવી રીતે એ સમયમાં ડેલહાઉસીના સમયમાં આ પ્રકારે ટપાલ વ્યવસ્થાની પણ શરૂ થઈ. એટલે આ રીતે આપણા દેશમાં કંપની શાસનમાં ઘણા બધા અવરોધો હતા, અડચણો હતા, છતાં પણ આપણા દેશની અંદર કાપડ ઉદ્યોગ છે, રસાયણ ઉદ્યોગ છે, લોખંડ પોલાદ ઉદ્યોગ છે, એનો સારો એવો વિકાસ થયો એવું કહી શકાય. તાર ટપાલ છે, રેલવે છે, વાહન વ્યવહાર છે, આ બધી શરૂઆત પણ એ સમયે આપણા દેશમાં થઈ હતી.
ઘણી બધી વિપરીત પરિસ્થિતિ હતી કારણ કે એક પ્રકારે ખાસ કરીને સાધનો છે એની ટેકનોલોજી છે મશીનરી છે વિદેશથી મંગાવવી પડતી મોંઘી હતી અહીં એના કારીગરોને જાણકારોને આગળ આપણે જોયું તેમ બરોબર એના વગર તો એ કોઈ એને મેન્ટેનન્સ ન કરી શકે એટલે આવી ઘણી બધી મુશ્કેલી હતી વિપરીત પરિસ્થિતિ હતી એના જાણકાર નહોતા એના એને જાણનારા નહોતા કારીગરો નહોતા એને ઓપરેટ કરનારા એ મશીનરી પણ આપણા દેશમાં નહોતી બનતી કાચા માલનો પણ પ્રશ્ન હતો આવા ઘણી બધી વિપરીત પરિસ્થિતિમાં પણ ભારતના લોકોએ આ પ્રકારને કાપડ ઉદ્યોગ લોખંડ ઉદ્યોગ કે પછી બીજા પ્રકારના જે ઉદ્યોગ છે ઉદ્યોગનો એ વિકાસ કર્યો એટલે આવી રીતે જમશેદપુરની અંદર છે કે પછી બીજા ઘણા બધા શહેરોમાં અલગ અલગ વ્યક્તિએ આવી રીતે વિપરીત પરિસ્થિતિમાં એ કાપડ ઉદ્યોગની શરૂઆત કરી એમાં જે આપણે રણછોડલાલની વાત કરી એ રણછોડલાલ છે એ મૂળ એના પૂર્વજો છે પટણાના વતની હતા એના પિતા જે છે છોટાલાલ અમદાવાદમાં આવીને એ વસવાટ એમને કરેલો અને એમનો જન્મ 24 એપ્રિલ 1823માં થયેલો 1861માં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ એમને અમદાવાદમાં સ્થાપેલી બીજી મિલની સ્થાપના 1867માં બેચરદાસ લશ્કરીએ કરી એટલે આવી રીતે ભારત ખાસ કરીને ગુજરાતની અંદર કાપડ ઉદ્યોગના જે જનક હતા પિતા હતા કે સ્થાપક હતા એવું કહેવું તો એ રણછોડલાલ હતા એવું કહી શકાય કાપડ ઉદ્યોગના પિતામાં કહી શકાય કારણ કે એમનાથી જ ભારતમાં કાપડ ઉદ્યોગની એ શરૂઆત થઈ હતી